આપણે હમણાં જે શીખ્યા એની અંદર આપણે ભાગાકાર કરતે શીખ્યા હતા બરાબર બહુપદી નો ભાગાકાર એની અંદર મેં તમને કીધું હતું કે એનો ભાગાકાર જેના વડે આપણે કરીએ છીએ અવયવ ક્યારે હોય જો આપણે શેષ જીરો બચે તો અવયવ હોય અને જો શેષ જીરો ના બચે તો અવયવ ન હોય તો મેં અહીં ટૂંકા પ્રશ્ન લીધા છે આપણે વધુ સમજવા માટે અહીંયા એવું લખ્યું છે કે જો એક્સ નો ઘન વત્તા એ એક્સ નો વર્ગ વત્તા અગિયાર એક્સ વત્તા છ નો એક અવયવ એક્સ વત્તા બે હોય એનો એક અવયવ હોય એનો મતલબ શું થયો કે એક્સ વત્તા બે વડે આપણે આ બહુપદીને ભાગી શકીએ એક્સ વત્તા બે એનો અવયવ હોય તો એની કિંમત શોધો તો એની કિંમત શું હશે આ બહુપદીને અંદર તમને એક અજ્ઞાત પદ આપેલું છે એ એની કિંમત શોધવાની છે પરંતુ એમ કહેવામાં આવ્યું છે કે એનો અવયવ એક્સ પ્લસ બે છે અવયવ એક્સ પ્લસ બે હોય એનો મતલબ શું થાય તો આપણે જે અવયવ આપેલો ને એનો આપણે શૂન્ય શોધી લેવાનો અવયવ છે તો એક્સ પ્લસ બે અવયવ છે તો એક્સ પ્લસ બે બરાબર ઝીરો કરી નાખો તો એક્સની કિંમત શું થાય બે બરાબર બીજી સાઈડ લઈ જાઓ એટલે માઇનસ બે થાય તો આપેલ બહુપદી છે ને એમાં આપણે દરેક જગ્યાએ એક્સની જગ્યાએ માઇનસ બે મૂકશું તો આપણે અજ્ઞાત એની કિંમત મળી જશે તો આ બહુપદી એટલે પી એક્સ થાય પી એક્સ બરાબર એક્સ નો ઘન વત્તા એ એક્સ નો વર્ગ વત્તા અગિયાર એક્સ વત્તા છ હવે એક્સ એટલે ઝીરો થાય એનું શૂન્ય આપણે આપેલો અવયવ છે તો એક્સની કિંમત કેટલી લેવાની માઇનસ બે તો એક્સની જગ્યાએ માઇનસ બે લખી દો તો જ્યાં જ્યાં એક્સ છે ત્યાં આપણે માઇનસ બે કરી દેશું એક્સ નો ઘન ને તો માઇનસ બે નો ઘન વત્તા એ માઇનસ બે નો વર્ગ વત્તા અગિયાર માઇનસ બે વત્તા છ બરાબર ઝીરો અહીંયા મેં બરાબર ઝીરો શા માટે કર્યા ઝીરો એટલા માટે કર્યા કે આનો અવયવ છે જો અવયવ હોય તો એની શેષ કેટલી બચે ઝીરો બચે કોઈ પણ આપણે એનો અવયવ હમણાં જ આપણે ભાગાકાર કર્યો શેષ ઝીરો બચી હતી લાસ્ટમાં કારણ કે એનો અવયવ હતો એટલે અહીંયા તમને રકમની અંદર જ કહેવામાં આવ્યું છે કે એક્સ પ્લસ બે એનો અવયવ છે અવયવ હોય તો એની શેષ ઝીરો બચે માટે આપણે ઝીરો લખ્યા જો અવયવ ન હોય તો એની શેષ બચે કંઈ પણ તો અહીંયા આપણે શેષ લખવાની હોય જે તમને આપેલી હોય અહીંયા ઝીરો રહેશે બરાબર હવે માઇનસ બે ની ત્રણ ઘાત તો વિદ્યાર્થી મિત્રો માઇનસ બે ને ત્રણ વાર ગુણશું તો કેટલા આવે માઇનસ બે ગુણ્યા માઇનસ બે ગુણ્યા માઇનસ બે માઇનસ સંખ્યા ઉપર એકી ઘાતો જવાબ આપણો માઇનસ જ રહેશે એટલે બે દુ ચાર દુ આઠ કેવા થાય માઇનસ હવે માઇનસ બે નો વર્ગ માઇનસ બે નો વર્ગ કરશો ઉપર બે કી ઘાત એટલે પ્લસ થઈ જશે પ્લસ બે નો વર્ગ કેટલો થાય ટુ ઇન્ટુ ટુ બે નો વર્ગ બે ગુણ્યા બે ચાર થશે બરાબર ચાર ગુણ્યા એ કરશું તો ચાર એ અને અગિયાર દુ બાવીસ વત્તા ઓછા ઓછા વત્તા છ બરાબર ઝીરો તો અહીં તમે જોઈ શકો છો સંખ્યા આપણે લઈએ પ્રથમ તો માઇનસ આઠ છે અને માઇનસ બાવીસ છે એટલે કેટલા થયા માઇનસ માઇનસનો સરવાળો થશે ત્રીસ વત્તા સંખ્યા છે છ પ્લસ અને પ્લસ ચાર એક પદ આપણે એક્સ્ટ્રા કર્યું હવે અહીંયા માઇનસ ત્રીસ છે ને આ પ્લસ છ છે સંખ્યા સંખ્યા મોટી સંખ્યા કઈ બેમાં હતી ત્રીસ તો એમની નિશાને શું છે માઇનસ તો જવાબ આપણો માઇનસ રહેશે બંને નિશાની અલગ અલગ એટલે બાદબાકી થાય તો ત્રીસમાંથી છ જશે કેવા બચશે ચોવીસ પણ કેવા ચોવીસ માઇનસ ચોવીસ પ્લસ ચાર એ બરાબર ઝીરો માઇનસ ચોવીસ છે એને આપણે બરાબરની બીજી સાઈડ લઈ જશું શું થઈ જશે પ્લસ ચોવીસ થઈ જશે તો અહીંયા ચાર એ બચ્યા માઇનસ ચોવીસ બીજી સાઈડ ગયા એટલે પ્લસ ચોવીસ થઈ ગયા તો એ બરાબર ચાર ભાગાકારમાં જશે હવે ચોવીસ ભાગ્યા ચાર એટલે કેટલા બચશે છ છ ચોક ચોવીસ થાય તો અહીંયા એની કિંમત છ મળી આપે અહીંયા તમને એમ કીધું કે અવયવ હોય અજ્ઞાત એની કિંમત શોધો આવી રીતે આપણે એની કિંમત શોધી શકાય આપણે જે અવયવ આપેલો હતો તો એનો શૂન્યના આધારે અવયવનું શૂન્ય શોધી લેવાનું એનું શૂન્ય માઇનસ બે થાય એક્સ પ્લસ બે હોય તો એક્સની જગ્યાએ માઇનસ બે મૂકી અને આને આપણે કિંમત શોધી શકીએ ત્યાર પછી અહીંયા એક પ્રશ્ન લીધો છે જેમ અહીંયા તમને એમ કીધું હતું કે એક્સ પ્લસ બે એનો અવયવ છે એવી રીતે આપેલી બહુપદી એનો પાંચ એક્સ પ્લસ એક અવયવ છે કે નહીં આપણે ચકાસવાનો છે એનો અવયવ છે કે નહીં આપણે ચકાસવાનો છે વિદ્યાર્થી મિત્રો અવયવ છે કે નહીં ચકાસવો તો શું કરવું પડે આપણે જેવી રીતે અહીંયા આપણે જે અવયવનું શૂન્યને શોધ્યું એવી રીતે આનું શૂન્ય શોધી લેવાનું અને એની જગ્યાએ એક્સની જગ્યાએ કિંમત મૂકી દો જો લાસ્ટમાં તમારો જવાબ ઝીરો આવ્યો તો એનો અવયવ છે ઝીરો ના આવે તો નથી સમજણ પડી અવયવ શેષ લાસ્ટમાં ઝીરો આવે તો છે નહીં તો નથી તો અહીં તમને પાંચ એક સોતા એક આપેલા એનો આપણે શૂન્ય શોધી પાંચ એક સોતા એક બરાબર ઝીરો તો પાંચ એક્સ બરાબર કેટલા થશે એક બીજી સાઈડ થશે તો માઇનસ એક તો એક્સ બરાબર માઇનસ એક ભાગ્યા પાંચ એક્સની કિંમત કેટલી થી માઇનસ એક ભાગ્યા પાંચ તો મતલબ કે આનો શૂન્ય માઇનસ એક ભાગ્યા પાંચ થાય હવે એક્સની જગ્યાએ માઇનસ એક ભાગ્યા પાંચ તમે મૂકી દો અને સાદરૂપ આપી દે જો જવાબ ઝીરો આવશે તો આ પાંચ એક સોતા એક આ બહુપદીનો અવયવ છે ના આવે તો નથી ઇફ ધ અવર આન્સર વિલ બી ઝીરો ધેન ફાઈવ એક્સ પ્લસ વન
is the factor of this polynomial, otherwise it is not factor of this polynomial. Understand? Let's see. અહીંયા તમને બહુપદી આપી છે એને આપણે પીએક્સ તરીકે દર્શાવી ફાઈવ પાંચ એક્સ નો ઘન વત્તા છવ્વીસ એક્સ નો વર્ગ વત્તા પાંત્રીસ એક્સ વત્તા છ. આ બહુપદી છે. હવે એક્સની જગ્યાએ માઇનસ એક પંચમાંશ મૂકવાના છે. વી હેવ ટુ પુટ માઇનસ વન બાય ફાઈવ ઇન પ્લેસ ઓફ એક્સ એન્ડ સિમ્પ્લિફાય. ઇફ અવર આન્સર વિલ બી ઝીરો દેન ફાઈવ એક્સ પ્લસ વન ઇઝ ધ ફેક્ટર ઓફ ગિવન પોલીનોમિયલ્સ, અધરવાઇઝ ઇફ નોટ. ઓકે, લેટ્સ સી. ચાલો આપણે જોઈએ. પાંચ એક્સની કિંમત માઇનસ એક પંચમાંશ નો ઘન વત્તા છવ્વીસ માઇનસ એક પંચમાંશ નો વર્ગ વત્તા પાંત્રીસ એક્સની જગ્યાએ માઇનસ એક પંચમાંશ વત્તા છ. આનો આપણે સાદો રૂપ આપશું. પાંચ માઇનસ એકની ત્રણ ઘાત કરશું, એકી સંખ્યામાં ઘાત હોય તો માઇનસ જ રહેશે. માઇનસ એક પાંચની ત્રણ ઘાત કેટલા થશે? પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ પચું પચું પચીસ પચા એકસો ને પચીસ થશે. પચું પચું પચીસ પચા એકસો ને પચીસ થશે વત્તા છવ્વીસ. માઇનસ એક એનો વર્ગ કરશો ને પ્લસ એક થઈ જાય. એક ગુણ્યા એક છેદમાં પાંચ, એ પાંચનો વર્ગ કેટલો થાય? પચીસ વત્તા. અહીંયા આપણે ઉડાડી શકશું કારણ કે અહીંયા ઘાત નથી, સીધા ઉડી શકશે. અથવા આપણે નેક્સ્ટ સ્ટેપમાં ઉડાડશું. ચલો કટ કરશું, તમને સરળતાથી સમજાય. વત્તા છ. હવે આપણે એ જોઈ શકીએ છીએ, જો અહીંયા કૌંસ બારે સંખ્યા આપેલી હોય છેદ સાથે ઉડતા હોય તો કટ કરી દેવાના. અહીંયા થશે પચીસ પચા એકસો ને પચીસ, અહીં કટ નહીં કરી શકીએ. અહીંયા થશે સાત પચા પાંત્રીસ. તો હવે બચ્યું શું? તો ફર્સ્ટ અહીંયા પહેલાં તમે બચે એક ભાગ્યા પચીસ માઇનસ એક ભાગ્યા પચીસ વત્તા છવ્વીસ એક છવ્વીસ છવ્વીસ ભાગ્યા પચીસ. આ કૌંસની બારે સંખ્યા છે એનો કૌંસ સાથે ગુણાકાર થાય. વત્તા ઓછા ઓછા થશે સાત એક સાત છેદ વકાય નથી. એક લખો તો ચાલે, ન લખો તો પણ ચાલે. આપણે પાંચ હતા એ કટ થઈ ગયા. સાત એક સાત વત્તા છ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે લસા લેવા જશું તો એકના છેદમાં પચીસ છે, છવ્વીસના છેદમાં પચીસ છે, અહીંયા કાંઈ નથી. તો આપણે પચીસ ને પચીસનો લસા લઈને લસા કેટલો આવે? પચીસ આવે. હવે સાદરૂપ આપી, એકના છેદમાં પચીસ છે તો એને આપણે નીચે છેદ લસા પચીસ આવ્યો તો દરેકના છેદમાં પચીસ થવા જોઈએ. અહીંયા કાંઈ નથી એટલે એક સમજવાનો. અહીંયા પચીસને કેટલા વડે ગુણી તો પચીસ આવે? એક વડે. પચીસને કેટલા વડે ગુણી તો પચીસ આવે? એક વડે. એકને કેટલા વડે ગુણી તો પચીસ આવે? પચીસ વડે ગુણી તો પચીસ આવે. એકને કેટલા વડે ગુણી તો પચીસ આવે? પચીસ વડે. તો જે આ સંખ્યા એના વડે અંશને ગુણી દો તો લસા લેવાઈ જશે. એક ગુણ્યા એક કેટલા થાય? એક. એક ગુણ્યા છવ્વીસ કેટલા થશે? છવ્વીસ એક છવ્વીસ. પચીસ ગુણ્યા સાત કરવાના, પચીસ સત્તા કેટલા થશે? પચીસ સત્તા એકસો ને પંચોતેર થાય. અને પચીસ છ કેટલા થશે? દોઢસો, એટલે પ્લસ એકસો પચાસ. હવે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, અહીં પ્લસ કરો તો આ એકસો પચાસ પ્લસ ને છવ્વીસ પ્લસ એકસો પચાસ ને છવ્વીસ એકસો ને છોતેર થાય. અહીંયા માઇનસ એકસો પંચોતેર માઇનસ એક એટલે એનો પણ સરવાળો માઇનસ એકસો ને છોતેર થાય છેદમાં પચીસ. એકસો છોતેર પ્લસ એકસો છોતેર માઇનસ એટલે કેટલા બચશે? ઝીરો. ઝીરો ભાગ્યા પચીસ કરી દો શેષ કેટલી બચી? આનું પરિણામ મળશે ઝીરો. તો મેં તમને શરૂઆતમાં શું કીધું હતું વિદ્યાર્થી મિત્રો, જો આપણે આની કિંમત એક્સ માઇનસ એક પંચમાંશ મૂકશું ને આપણું પરિણામ જો ઝીરો આવશે તો પાંચ એક્સ પ્લસ એક આ બહુપદીનો અવયવ કહેવાય, જો ના આવે તો ન કહેવાય. તો અહીંયા આપણું પરિણામ શું આવ્યું? ઝીરો. તો આપણે લખી શકીએ પાંચ એક્સ વત્તા એક એ બહુપદીનો અવયવ છે. આપણે અહીંયા લખી શકશું કે પાંચ એક્સ વત્તા એક એ પીએક્સનો અવયવ છે. જો અહીંયા પરિણામ તમારું ઝીરો ના આવ્યું તો એના સિવાય કોઈ સંખ્યા આવી હોય તો અવયવ નથી એમ લખત, ઝીરો આવ્યો એટલે છે એમ લખી શકાય. તો આ રીતે આપણે કોઈ પણ બહુપદી ચેક કરી શકીએ કે એનું પરિણામ એનો અવયવ છે કે નહીં. આવા વધુ દાખલા આપણે પ્રેક્ટિસમાં જોશું. આશા રાખું છું કે તમે સમજ્યા હશો.